ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ધનવાન બનવાના ગુપ્ત રહસ્યો પૈકીનું છે એક નોકરી. કદાચ તમે બેકાર હશો, ખૂબ શોધખોળ કરવા છતાંય કોઈ કામ નથી મળતું. દરેક જગ્યાએથી નિરાશાજનક જવાબ મળે છે. વિચારો છો કે દુર્ભાગ્ય તમને ઘેરી લીધા છે, વેપાર માટે મૂડી નથી, ભૂખે મળવાની ઘડી આવી પહોંચી છે, કુટુંબીઓ અને મિત્રો ટોણા મારે છે, એને અનાદર કરે છે. જો આ સ્થિતિએ તમને દુઃખી અને ચિંતિત બનાવી દીધા છે તો પોતાને વધારે દુઃખી ન બનાવશો. થોડાક સમય શાંત ચિત્તે બેસીને મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળી લો. શું તમે સમજો છો કે દુનિયામાં કામ બંધ થઈ ગયા છે? શું માણસોની જરૂર નથી? જો આવું સમજો છો તો ભૂલ કરો છો. દુનિયામાં અનેક કામ છે અને દરેક જગ્યાએ માણસની મોટી સંખ્યામાં જરૂર છે. મારે અનેક શ્રીમંત માણસોને મળવાનું થયું છે. તેઓ હંમેશા રોજરાજ રડતા હોય છે કે શું કરીએ સાહેબ, કોઈ કામ કરનાર માણસો જ નથી મળતા. ઘણા ખરા કામ માણસોના અભાવે અધૂરા પડ્યા છે. કોઈકને જો સાચા અર્થમાં માણસ મળી જાય તો તેને હીરાની જેમ રાખવા તૈયાર છે. કોઈક મોટા માણસને કેટલાક માણસોની જરૂર હતી. તેને છાપામાં જાહેરાત છપાવી. આપેલી તારીખ અને સમય મુજબ સેંકડો માણસો આવ્યા. માલિક વારા ફરતી બધાને રૂબરૂ મુલાકાત માટે બોલાવ્યા. ઉમેદવારો BA અને MA ના પ્રમાણપત્રો બતાવતા હતા, પણ તેને એક પણ પ્રમાણપત્ર તરફ નજર નાખવાને બદલે આવનારાઓની ચાલ, વહેવાર, બોલચાલની ડફ તથા તેમના હાવભાવ તરફ જ નજર રાખી. જ્યારે મુલાકાત પૂરી થઈ તો બધાને ઘેર જવાનું કહ્યું અને કહ્યું કે અહીંયા ફક્ત માણસોની જરૂર છે, વાંદરાઓની નહીં. વ્યવહારિકતાનું જ્ઞાન થવાથી જ માણસ માણસ બને છે, નહીં તો મનુષ્ય અને વાંદરામાં શું ફરક છે? જૂઠો દમ અને કહેવાતી બ્રાસ એક એવા ભયંકર દુર્ગંધ છે જેને આજે મોટા ભાગના નવયુવકોના જીવન બરબાદ કરી દીધું છે. ફેશનની ટીપ ટાપવાળા છોકરાઓને જ્યારે કોઈ સારા માણસ હોય છે તો તેને હસવું આવે છે કે ફેશન જ નહીં પણ તેમની મગજ પર નવાબ જેવા બનેલા હોય છે. 2 ટક 1 ટક ખાતા હશે તોય વાત તો સાહેબ પણામાં જ કહેશે. દેશી ફેશનવાળા માણસો ટાઈ નથી પહેરતા, પણ 7મા આસમાને જ રાખે છે. જ્યારે કોઈની સાથે વાત કરશે તો જાણે છે કે કોઈ ખાનદાન ઘરનો નબીડો જ ન હોય. આ શેખી ખોળી નિરંતર મનમાં રહેવાને કારણે આ મોટી દુઃખમાંથી તેમને કોઈ પણ કામમાં રહેવા દેતી નથી. મનમાં સમજતા હોય છે કે અમે આડી અવળી વાતો કરીને બીજાને ઓલું બનાવીએ છીએ, પણ વાસ્તવમાં તો પોતે જ ઓલું બને છે. તુમાખી લઈને કોઈની પાસે જાય છે તો ધૃણા લઈને પાછો આવે છે. તમે ખૂબ સારી રીતે વિચારો છો કે ખોટી મોટાઈ તમારા મગજમાં નથી ઘૂસીને. આ એક એવા મોટો દુશ્મન છે કે આગળ ને પાછળ ચાડી ખાતો ચાલે છે. આ નાલાયકને તમારી પાસે બેસવા દો નહીં. મનુષ્યનો સ્વભાવ સાદો સીધો અને સરળ હોવો જોઈએ. આત્મવિશ્વાસ, સચ્ચાઈ અને વિમય આ ગુણો ખૂબ જ સારી રીતે તમારા સ્વભાવમાં ભેળવી દો. ઉત્સાહ, સ્ફૂર્તિ અને પ્રશંસા કાયમ તમારા ચહેરા પર ચમકવા દો. જાણે કે કોઈ પાવડર લગાવીને એકદમ કર્યો હોય. તમારું સજ્જનતા અને કાર્યશીલતા બીજા સામે પ્રગટ થવા દો. પછી જુઓ જ્યાં જશો અને જ્યાં ગયા હશે તો તેમને જરૂરથી નોકરી મળી જશે. ઉત્તમ સ્વભાવ અને ભર્મસાયથી ચાલ ચલગત સૌથી મોટી લાગત છે. આજે તમે બેકાર છો તો બીજા 4 દિવસ વાળા બેકાર રહો. તમારા સડેલા અને ગોંધાયેલા સ્વભાવને હટાવીને દૂર ફેંકી દો, જેથી એક ચાડીખોળ તો કાયમ માટે ઓછો થાય. જે જ્યાં જાઓ છો તેના પહેલા ત્યાં પહોંચીને અડી ઉંગલી કરીને કામ લગાડી દેતો હોય છે. જો તમે ખૂબ જ રંગબેરંગી અને ભડકાઓ કપડાં પહેરો છો
તો તેને ઉતારીને સાદગી ઉપર આવી જાઓ. અપ ટુ ડેટ ફેશનને કારણે જ પ્રતિષ્ઠા વધે છે એવું માનવું ભૂલ ભરેલું છે. તમે 5000 માસિક કમાનાર અધિકારીઓનું અનુકરણ કરો નહીં, એની વાત અલગ છે. એક બેકાર માનવીની આટલી ફેશનયુક્ત ટીપો ટોપ સાબિત કરે છે કે આટલું ખર્ચ કરનાર વ્યક્તિ જરૂર ચોરી કરશે અને ટીપટાપ પાછળ હરામખોરી છુપાયેલી જ હશે. સાદા છતાં સ્વચ્છ કપડાને વ્યવસ્થિત પહેરા તે પ્રમાણિકતા તથા વિશ્વનીયતાનું પ્રતીક છે. સસ્તું કપડું પહેરવું જરાય ખોટું નથી કે ખરાબ નથી, પણ તે ધોયેલા સ્વચ્છ હોવું જરૂરી છે. પોતાના મગજ અને રીતભાતને સુધારીને મુશ્કેલી દૂર થઈ જશે અને સફળતા પાસે આવીને ઊભી રહેશે. જે લોકો પાસે મૂડી નથી તેઓ શરૂઆતમાં મજૂરી કરી શકે છે. તમે જે પ્રકારની શારીરિક અથવા માનસિક મજૂરી કરી શકો છો તે પ્રકારનું સ્થળ તપાસ કરીને શોધી કાઢો, પછી ત્યાં તમારો સંપર્ક વધારશે. જે લોકો કામ આપી શકે છે તેમની કૃપા મેળવો. કૃપા મેળવવાનો એક જ ઉપાય છે કે તમારી પાત્રતા સાબિત કરી. તમે જો એક કામને પાત્ર હશો તો જરૂર કામ મળી જશે. શુદ્ધ હૃદયથી કોઈના કામમાં સરળતાથી મદદ કરવી, પોતાની ક્રિયાશીલતા અને સેવા ભાવનાની ખાતરી કરાવી, તે બીજા પર પોતાનો પ્રભાવ પાડશે. તમે જેની પાસે જાઓ તેનું કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખો. બની શકે તો નાના મોટા કામ દ્વારા મદદરૂપ થાઓ. અહીં હું ખોટી ખુશામત કરવાનું કે ખોટા મસ્કા મારવાની વાત કરતો નથી. સ્વભાવમાં સેવા અને સહાયતાનો ભાવ હશે તો સામેની વ્યક્તિને જરૂર પ્રભાવિત કરશે જ. એકવાર કહેવા છતાં કામ ન મળ્યું તો ગુસ્સે ન થાઓ. જ્યારે એ લોકો તમારી પરીક્ષા કરી લેશે તો જરૂર તમારી મદદ કરશે. જ્યાં ખરેખર જગ્યા કે કામ નથી તો ત્યાં બેસી રહેવાનો કોઈ અર્થ નથી, પણ જે લોકો મદદ કરી શકે તેમ છે તો તેમની મદદ લેવામાં સંકોચ પણ ન રાખવો જોઈએ. કારણ કે સમગ્ર મનુષ્ય જાત એક સાકરથી વણાયેલી છે. એકની મદદ વિના બીજાનું કામ થઈ શકતું નથી. જે માણસ આજે આ જગ્યા પર છે તેને ત્યાં પહોંચાડવામાં કેટલાય માણસોની સહાયતા અને કૃપા મેળવી પડી હશે. કોને કહું, શું કહું, આવ વિચારો નહીં. જેઓ કરી શકે તેમ છે તેમને કામ અપાવવાનું કહું. બાઇબલનો એક મંત્ર છે કે માગશે તેને આપવામાં આવશે. શરૂઆતમાં કોઈ નાનું કામ મળતું હોય તો તેને સ્વીકારી લો. મોટા કામની અપેક્ષામાં બેસી રહેવું અને ભૂખે મરવું વ્યર્થ છે. કોઈ કામ હલકું નથી હોતું. કોઈ મોટો માણસ સામાન્ય કામ કરવા માંડે તો તે સામાન્ય કામ પણ મોટું બની જાય છે. મહાત્મા ગાંધી રેટિયો કાઢતા હતા તેથી તે નાના ન બની ગયા. કૃષ્ણ ગાયો ચરાવીને ગોવાળિયા ન બન્યા, પણ ગૌ સેવાનું મહત્વ વધી ગયું. આથી બેકારીની જગ્યાએ કોઈ નાનું કામ, ઓછા પૈસાનું કામ મળે છે તો વગર સંકોચે પ્રશંસાપૂર્વક તેને સ્વીકારી લો. એવું ક્યારેય ન વિચારો કે નાનું કામ કરવાથી અમારી કક્ષા હલકી થઈ જાય છે, પછી ક્યારેય મોટું કામ નહીં મળે. લાકડા કાપીને વેચનાર અને ધોબી, ભંગીનું કામ કરનાર ગારફિલ્ડ જો પોતાની પાત્રતાના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે તો એવું કોઈ જ કારણ નથી કે એકવાર નાનું કામ કર્યા પછી મોટું કામ ક્યારેય નહીં મળે. જો તમે હીરો છો તો વિશ્વાસ રાખો કે તમારે વધારે સમય ચમારના ઘરમાં પડ્યા રહેવું પડશે નહીં. આમથી તેમ રખડતા ભટકતા છેવટે જવળી દુકાને પહોંચી જશો. નાના કામને ક્યારે જવા દેશો નહીં. આંગળી પકડીને આગળ વધો. કામની જગ્યાઓનો સંપર્ક કરો. પ્રમાણિકતા વધારો. હું ચોક્કસપણે કહીશ કે તમે બેકાર નહીં રહો અને એક દિવસ સંતોષજનક કામ મેળવી લેશો. કેટલાય માણસો ભૂખે બેસી રહ્યા છે પણ કામ નાનું છે એમ સમજીને કામ સ્વીકારતા નથી. એક મેટ્રિક ભણેલો બાબુને
ખેડૂત મોચી વણકર લુહાર અથવા દરજીનું કામ કરવામાં શરમ આવે છે, તેને તો ઓફિસમાં ખુરશી પર બેસીને કારકુની કરવી છે, જેથી બીજા લોકોને આદરથી દ્રષ્ટિથી જુઓ. અહીં તમે ભારતવાસીઓની બુદ્ધિ પરની દયા આવે છે. સદીઓથી રાજનૈતિક ગુલામીઓથી તેમના વિચારો અને દ્રષ્ટિકોણ પણ કેટલા ગુલામ થઈ ગયા છે. સત્ય એ છે કે પોતાના પૌરુષત્વની તિલાંજલિ આપીને ચાકરી શુદ્ધ વૃત્તિની અંગીકાર કરે છે, તે સંસારમાં પોતાની હીનતાનું પ્રદર્શન કરે છે. આવા માણસોને આવી જ ગુલામી વૃત્તિવાળા માણસો આદર કરી શકે છે. પુરુષ તત્વને પ્રગટાવવું એ તો પુરુષનો સ્વાભાવિક ધર્મ છે. યોગ્યતાની ઉપાર્જન કરવું એ સિંહ વૃત્તિ છે અને પરાશ્રિત થઈને પેટ ભરવું એ શ્વાન વૃત્તિ છે. મારી દ્રષ્ટિએ તો આખો દિવસ તિરસ્કાર સહન કરીને ફટકો ખાનાર ભિખારી કરતા પેલો મોચી વધારે આદરણીય છે, જે પોતાની બુદ્ધિ અને પરિશ્રમથી સરળ જોડું બનાવી લે છે. આ કામ કોઈ નાનું કામ નથી. જે કામમાં કરનારા હલકા હોય છે તે કામ હલકું હોય છે. ઉદ્યોગી પુરુષ જ્યારે નાનું કામ કરે છે તો તે કામ પણ મહત્વનું બની જાય છે. જો તમે બેકાર છો તો જરા પણ સંકોચ અનુભવશો નહીં કે નાનું કામ કેમ કરાય. તમારી શરમને એક ખૂણામાં ફેંકી દો અને જે નિર્દોષ કામ સામે આવીને તેને સ્વીકારવાનું શરૂ કરી દો. શ્રીમાન ફુલરે કહે છે કે નાનું કામ કરવામાં શરમની કોઈ જરૂર નથી. શરમાવું તો એમને જોઈએ કે જે ગેરરીતિથી કમાય છે. નિસ્મોજ ચર્ચની પાદરી ફ્લોરિયન જુવાન થયા ત્યાં સુધી દીવાની વાત વણી પેટ ગુજાર તો હતો. જ્યારે તે ઉન્નતિ કરીને ઊંચા હોદ્દા પર પહોંચ્યો ત્યારે એક ડોક્ટરે તેના પહેલાનો ધંધો યાદ કરીને ટોણો માર્યો. બિશપે જવાબ આપ્યો, જો તું મારી જેમ બત્તીઓ બનાવવાનો ધંધો કરતો હોત તો આખો જન્માળો એ જ કામ કરતો હોત, મારી જેમ ઉન્નતિ કરી શક્યો ન હોત. વૈજ્ઞાનિક ફરી લુહારનો છોકરો હતો. બાળપણમાં તેની રુચિ વૈજ્ઞાન તરફ વળી. તે રસાયણ શાળામાં કામ કરવા ઈચ્છતો હતો. તે પ્રયોગશાળામાં નોકરીની તપાસ કરવા ત્યાં ગયો અને શીખવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી. માલિકે તેને બાટલીઓ ધોવા રાખી દીધો. સાથે એ પણ વિચાર્યું કે જો પ્રગતિશીલ સ્વભાવ હશે તો નાનકડા કામમાંથી પણ આગળ વધી જશે અને જો મૂર્ખ હશે તો તે મામૂલી કામ કરવામાં શરમ અનુભવી નાસી જશે. ફેરી નાઠો નહીં તેને બાટલીઓ સાફ કરવામાં અને તૂટેલા વાસણો ગોઠવવામાં એવી તો કાર્ય કુશળતા બતાવી કે માલિકને મોટું કામ આપવા માટે વિવશ થવું પડ્યું હતું. અને એક દિવસ તે જ રસાયણ શાળાને મહાન વૈજ્ઞાનિક બની ગયો. એક મૂર્તિકાર ખૂબ જ ઊંચી જાતના પથ્થરની ખોજમાં હતો. એનાથી તે ભગવાન શિવની સુંદર મૂર્તિ બનાવવા માંગતો હતો, પણ તેની મરજીનો પથ્થર ક્યાંય ન મળ્યો. આથી તે હતાશ થઈને બેસી રહ્યો. એક રાતે શિવજીએ સપનામાં આવીને કહ્યું કે બેસી રહેવા કરતા તો જેવો પથ્થર મળે તેની મૂર્તિ બનાવી વધુ યોગ્ય છે. બીજા દિવસે તેને સામાન્ય પથ્થરમાંથી મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું. એ મૂર્તિ એટલી સુંદર બની કે તેની પ્રશંસા ચારે બાજુ ફેલાઈ ગઈ. તમે સંપન્ન બનવા ઈચ્છતા હો તો અવસરની શોધ માટે હાથ પર હાથ રાખીને બેસી રહો નહીં. આજે એ સર્વોત્તમ તક છે. મોટું અને સારું કામ નથી મળતું તો કોઈ ચિંતા નથી, નાનકડું કામ શરૂ કરી દો અને નાનામાંથી મોટા બનવાનો પ્રયત્ન કરતા રહો, તમને સફળતા મળી જશે. એક પારસી કહેવત છે, આજે નાનું કામ શરૂ કરો, કાલે મોટું કામ તમારી પાસે આવીને પ્રાર્થના કરશે કે મને પૂર્ણ કરો. વગર મૂડીવાળાઓએ માટે મજૂરી અને વેપાર છે, કારણ કે શરૂઆતમાં તેઓ કશું કરી શકતા નથી, પણ જેમની પાસે મૂડી છે તેઓ વેપારમાં જોડાવવું જોઈએ. નોકરીમાં જેટલો પગાર મળે છે તેટલો જ ખર્ચ થઈ શકાય છે. ખૂબ જ ઓછા દાખલા એવા મળશે કે નોકરીમાંથી વગર ચોરી કરીએ કોઈ ધનવાન બન્યું હોય.
મજૂરીમાં આરામથી પેટ ગુજારો કરી શકાય છે, પણ ધન એકઠું કરી શકાતું નથી. કહ્યું છે કે વેપાર વસતે લક્ષ્મી, અથવા લક્ષ્મીનો વેપારમાં વાસ હોય છે. જે વસ્તુ જ્યાં હોય ત્યાંની જ પ્રાપ્ત થતી હોય, અર્થાત ભાવને કારણે મજબૂરી હોય છે, અથવા તો કોઈ આદર્શ અથવા ઉદ્દેશની પૂર્તિ માટે ગુજરાન ચલાવવું તે અલગ વાત છે. આ સિવાય જે લોકો નોકરી કરીને જીવન વિતાવે છે તેઓ પોતાની મહાનતા સાથે રમત કરે છે અને પ્રાચીન વિદ્વાનોના મતાનુસાર ભાગ્યને વેચી નાખે છે. આવા લોકો વેપાર સિવાય ક્યારેય ધનવાન બની શકતા નથી. બાકી બ્રહ્મચારી અને પરિશ્રમ સ્વભાવ વાળાને કામ ન મળે તેવું તો બની શકે જ નહીં. એને ચોક્કસ ચોક્કસ અને ચોક્કસ કામ મળી જ રહેશે. સદગુણી વ્યક્તિ આજે બધે માંગે છે, દુનિયા તેની છાતીએ લગાવવા હાથ ફેલાવીને ઉભી છે. કચરા કાકરાને ફેરહાર ફેંકવામાં આવે છે. તમે કચરો નહીં પણ સદગુણી બનો, મનુષ્ય નહીં પણ ધર્માનવ બનો, તમને જરૂર કામ મળી જશે. જો તમારામાં મહત્વાકાંક્ષા હશે, ઉન્નતિ કરવામાં અદ્રમ્ય અભિલાષા હશે, તો નાનકડા પગથિયા ચરતા ચરતા ઊંચે ખૂબ ઊંચે એટલે સુધી કે સૌથી ઊંચા પદ પર પહોંચી જશો. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિબેન જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરી ઋષિ ચિંતન ચેનલમાં ધનવાન બનવાના જે ગુપ્ત રહસ્યો જે બતાવવામાં આવ્યા છે તે આપને કેવા લાગ્યા નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, લાઈક કરજો, આપણા મિત્ર સ્નેહ સંબંધીનો શેર કરજો, જેથી તેને જીવન ઉપયોગી તેના જે પોતાના જે ઉણપ છે જીવનમાં તેની પૂર્તિ થઈ શકશે એવી અમોને આશા છે.